ણ ચાર કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં આજે આપણે પર્યાવરણમાં એન ટીના કોર્સ મુજબ પ્રકરણ આઠ રિયા પહોંચી મામાને ઘેર તે સમજવાનો છે તો આપણે પાઠ જોઈએ કે ટ્રેનની લાંબી યાત્રા પછી અમે વાપી પહોંચ્યા રિયાને લોકો ટ્રેનની લાંબી મુસાફરી કરી અને વાપી પહોંચ્યા મામાનું ઘર સ્ટેશનથી નજીક હોવાથી મામા અમને લેવા આવ્યા હતા મામાની સાથે શ્રીલ અને આર્ણવ પણ આવ્યા હતા તે મારા મામાના છોકરાઓ હતા મને તથા હિમાક્ષને જોઈને તેઓ ખૂબ જ રાજી થયા અમે એકબીજાને ભેટી પડ્યા ચલો હવે આગળ આપણે જોઈશું અમે સ્ટેશનથી બે રિક્ષા કરીને મામાના ઘરે પહોંચ્યા હવે એ લોકો સ્ટેશનથી બે રિક્ષા કરી અને મામાને ઘરે પહોંચ્યા મને ખૂબ જ ઊંઘ આવતી હતી રિયા છે એમને ઊંઘ આવતી હતી હું ઊંઘી ગઈ થોડીવાર પછી મમ્મીએ મને ઉઠાડી દીધી મમ્મી પપ્પા નાહીને તૈયાર થઈ ગયા હતા હું અને હિમાંક્શ પણ નાહીને તૈયાર થઈ ગયા પછી અમે બધાએ સાથે બેસીને ભોજન કર્યું મામાએ કહ્યું બધા થોડીવાર આરામ કરી લો પછી આપણે દમણ ફરવા જઈશું એ લોકો દમણ ફરવા જાય છે રિયાને એ લોકો તો અમે દમણ જવા તૈયાર થયા એ લોકો દમણ જવા માટે થઈને તૈયાર થયા મામાનું કુટુંબ પણ અમારી સાથે આવવાનું હતું રિયાની એ લોકોની સાથે એના મામાને એ લોકો પણ જવાના હતા અમે રિક્ષામાં બેસીને બસ સ્ટેશન પહોંચ્યા એ લોકો રિક્ષા કરી અને બસ સ્ટેશન પહોંચ્યા ત્યાંથી અમે બસમાં બેસીને દમણના જમ્પોર બીચ પર પહોંચ્યા ચાલો એ લોકો હવે દમણના જમ્પુર બીચ પર પહોંચ્યા બીચ પર ખૂબ જ ભીડ હતી બીચ ઉપર માણસોની ખૂબ જ ભીડ હતી લોકો દરિયા કિનારે મોજ માણવા આવ્યા હતા જે લોકો હતા એ બધા ત્યાં દરિયા કિનારે મોજ માણવા આવ્યા હતા કેટલાક લોકો હોડીમાં બેસીને દરિયામાં ફરતા હતા ફરવા આવ્યા એટલે પોતપોતાની રીતે પોતે બધા ફરતા હોય તો એમાંથી અમુક લોકો છે એ હોડીમાં બેસીને દરિયામાં ફરતા હતા કોઈ ઘોડા પર તો કોઈ ઊંટ પર બેસીને ફરતા હતા નાના બાળકો કિનારે રેતીના ઘર બનાવતા હતા નાના નાના બાળકો બાળકો રેતીના ઘર બનાવતા હતા મને તો બધું જોઈને ખૂબ જ મજા આવી રિયાને આ બધું જોઈ અને ખૂબ જ મજા આવી હું હિમાંશ શ્રીલ અને આર્નવ પણ રેતીમાં ઘર બનાવવા બેસી ગયા ઈ લોકો પણ રેતીમાં બીજા છોકરાઓને જોઈને ઘર બનાવવા બેસી ગયા અમને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી એ લોકોને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી બાળકોને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી હતી એટલામાં મામા હોડીની ટિકિટ લઈને આવ્યા બાળકો રેતીમાં રમતા હતા ત્યાં એમના મામા છે એ હોડીની ટિકિટ લઈને આવ્યા અમે હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કરી આ લોકો એ શેમાં તો કે હોડીમાં બેસી અને દરિયાની મુસાફરી કરી પહેલાં તો મને હોડીમાં બેસતા બીક લાગતી હતી પહેલાં રિયાને હોડીમાં બેસતા બીક લાગતી હતી હું મમ્મીની પાસે બેસી ગઈ પોતાના મમ્મી હતા એમની બાજુમાં બેસી ગઈ કેમ કે એમને હોડીમાં ક્યારે બેઠા ન એટલે થોડો એને નવો અનુભવ હતો એટલે એને ડર લાગતો હતો દરિયાની મુસાફરી કરવાની ખૂબ જ મજા આવી જ્યારે એ હોડીમાં બેઠી ત્યારે એને મુસાફરી કરવાની ખૂબ જ મજા આવી પછી અમે ઘોડે સવારી અને ઊંટ સવારી પણ કરી એ ત્યારબાદ એ લોકોએ ઘોડે સવારી અને ઊંટ સવારી પણ કરી ત્યાર પછી અમે કિનારે બેસીને નાસ્તો કર્યો આ બધી મુસાફરી કરી અને લોકો ફરી અને નાસ્તો કરવા દરિયા કિનારે બેઠા ચલો એના પછી જોશું આપણે કે હવે સાંજ પડવા આવી હતી એ લોકોએ નાસ્તો કર્યો હતી પછી હવે જ્યારે આખો દિવસ એનો ત્યાં દરિયા કિનારે પસાર થઈ ગયો હવે સાંજ પડવા આવી સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું દેખાતું હતું સૂર્ય છે તમને જો તમે ચિત્રમાં જોશો તો દેખાય છે કે સૂર્ય સૂર્ય છે એ પાણીમાં ડૂબતો હોય તેવું એને દેખાતું હતું આકાશમાં રંગબેરંગી આકાશ છે એ પણ રંગબેરંગી દેખાતું હતું અમે દરિયા કિનારે ફોટા અને વિડીયો પણ લીધા એ દ્રશ્યના એણે ડૂબતા સૂરજના ફોટા અને વિડીયો પણ લીધા અંધારું થઈ ગયું અમે મામાના ઘેર પાછા આવ્યા મારી આ લાંબી મુસાફરી રસપ્રદ અને યાદગાર બની રહી એની આ મુસાફરી હતી ખૂબ જ યાદગાર અને રસપ્રદ કેમ કે એને નવું જોયું નવું નવું જાણ્યું અને શીખવું એટલે એને ખૂબ જ એમ કે કાયમી યાદ રહે એવી એની આ મુસાફરી યાદગાર બની રહી હતી ચલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક રેલવેની ટિકિટની ટિકિટનો ફોટો મૂકેલો છે જે તમારે જોવાની છે એવા બીજા ઘણા બધા ફો ટિકિટ હોય કે જેનો તમારે અભ્યાસ કરવાનો છે જુદી જુદી મુસાફરી કરેલી હોય કોઈ સોમનાથથી અમદાવાદ જૂનાગઢથી રાજકોટ એ રીતના તો એમાં જોવાનું છે કે ટિકિટમાં આપણને કઈ કઈ વિગતો આપેલી છે તો આજે આપણે અહીંયા જે ટિકિટ મૂકી છે એની વિગતો આપણે જોઈશું તો જોજો વિદ્યાર્થી મિત્રો કે આપણે અહીંયા ટિકિટ આપેલી છે એમાં તમે ધ્યાનથી જોજો પહેલાં છે ટ્રેન નંબર તો આપણને આ ટિકિટમાં ટ્રેન નંબર કેટલા આપેલા છે તો કે આપણને આ ટિકિટમાં ટ્રેન નંબર નેવું સાડત્રીસ આપેલા છે હવે એમાં આપેલું છે મુસાફરી ચાલુ થવાની તારીખ હવે તમે ક્યારે મુસાફરી કરવાના છો કે એની તારીખ આપણે જોવાની તો કે તારીખ છે ચોવીસ બાર બે હજાર અઢાર આપણી આગળ જે ટિકિટ છે એમાં મુસાફરીની તારીખ છે ચોવીસ બાર બે હજાર અઢાર હવે ડબ્બા અને બેઠક નંબર તમે મુસાફરી કરો ટિકિટ ખરીદો ત્યારે આપણે ટિકિટ લઈએ છીએ ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે ટિકિટ ખરીદીએ છીએ ત્યારે ડબ્બા નંબર અને બેઠક નંબર એમાં લખેલા હોય છે તો આપણે અહીંયા જોઈશું કે આ ટિકિટ છે એની અંદર ડબા નંબર અને બેઠક નંબર શું છે તો કે એ વન અને નંબર છે એકવીસ બાવીસ અને ત્રેવીસ ટિકિટના નંબર છે એકવીસ બાવીસ અને ત્રેવીસ હવે આપણે જોવાનું છે કે ટિકિટનું ભાડું તો ટિકિટના પૈસા રૂપિયા આપણે કેટલા આપવાના છે એ જોવાનું છે તો કે આપણા અહીંયા પૈસા છે કે બે હજાર પાંચસો ઇઠોતેર એટલે આપણે આમ જોઈએ તો પચીસો ને રૂપિયા એમનું ભાડું થાય છે હવે અંતરની કિમીમાં જેટલું અંતર છે તો એનું અંતર એને કેટલું અંતર કાપવાનું છે એ આપેલું છે તો કે છસો ને કિલોમીટર કેટલું છે તો કે છસો તેતાલીસ કિલોમીટર કેટલી વ્યક્તિઓએ મુસાફરી કરી કેટલી વ્યક્તિઓએ મુસાફરી કરી તો કે ત્રણ એમાં બે પુરુષ છે અને એક બાળક હવે આ ટિકિટ કેટલા પુરુષ અને સ્ત્રીઓ માટે છે આ ટિકિટ બે પુરુષ અને એક સ્ત્રી માટે છે તો અહીંયા આ ટિકિટ આપણે જોઈ હવે તમારે આવી જ્યારે ટિકિટ આપણે ઘણી વખત ટિકિટ ખરીદતા હોય છીએ ને ત્યારે આપણે અંદર એની કાંઈ પણ વિગત હોય જોતા નથી ટિકિટ આપણી મુસાફરી પૂરી થાય છે એટલે આપણે ફેંકી દઈએ તમે ગમે ત્યારે ટ્રેનની મુસાફરી કરો ત્યારે તમારી ટિકિટ છે એની અંદર જે પણ કાંઈ વિગત હોય તમારે ધ્યાનથી એને જોવાની છે અને જાણવાની છે લખવાનું છે કે મારી મુસાફરી કેટલા કિલોમીટર છે ક્યાંથી ક્યાં સુધી જવાનું છે બરાબર એટલે હવે ટિકિટ ખરીદો ત્યારે ખાસ એમાં બધી વિગત વિશે માહિતી મેળવજો ચલો હવે આપણે ટ્રેનની ટિકિટ વિશે જોયો આપણે જોશું કે રેલવે સ્ટેશનનું સમયપત્રક તો દરેક ટ્રેનમાં માર્ગ વિશે વિગત આપે છે આ ઉપરાંત સ્ટેશનનો ટ્રેન કયા સમયે પહોંચશે અને કયા સમયે સ્ટેશન છોડશે કાપેલું અંતર વગેરેની વિગત આપે છે આપણે રેલવે સ્ટેશનથી રેલવે સમયપત્રક ખરીદી શકીએ છીએ રિયાએ મુસાફરી કરેલી ટ્રેનના માર્ગની વિગતો સમયપત્રકમાં આપેલ છે તેને ધ્યાનપૂર્વક જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ આપો હવે ટ્રેનનું નંબર છે ઓગણીસ એક બત્રીસ કચ્છ એક્સપ્રેસ હવે અહીંયા પણ એક ટ્રેનનો આખો કોઠો આપેલો છે જે મેં તમને અહીંયા ચિત્રમાં મૂક્યો છે એમાં આપણે જોવાનો છે કે રિયાનું સ્ટેશનનું નામ છે તો કે ભુજ અને પહોંચવાનો સમય તો કે એ ભૂતથી જ ઉપડતી એટલે જીરો જીરો અને ઉપડવાનો સમય છે ઓગણીસ પચાસ અને રોકાણ મિનિટ તો કે જીરો અંતર કિલોમીટરમાં તો કે જીરો અને પહોંચવાનો સમય એક દિવસ તો આપણે રિયાની જે ટ્રેન છે એમાં આપણને આખું આપેલું છે પછી આપણે જોવાનું છે કે અંજાર તો કે કેટલા વીસ ચોવીસ આપણે ગુજરાતીમાં જોઈએ તો વીસ કલાક અને ચોવીસ મિનિટ તો વીસ એટલે આઠ કલાક અને ચોવીસ મિનિટ અને ત્યાં ટ્રેન કેટલી રોકાવાની હતી તો કે બે જ મિનિટ રોકાવાની હતી એટલે એનો ઉપડવાનો સમય હતો વીસ અને છવ્વીસ એટલે આઠ અને છવ્વીસ મિનિટને ઉપડી જવાની હતી અને એનું રોકાણ કેટલું થયું તો કે બે મિનિટ અને એને અંતર કિલોમીટરમાં કેટલું કાપ્યું હતું તો કે બેતાલીસ મિનિટ અને દિવસ તો કે પહેલો જ હતો હવે આટલું આપણે આ બે ત્રણ સમજ્યા હવે બીજા જે ત્રણથી વીસ સ્ટેશન સુધીની માહિતી તમને અહીંયા આપેલી છે જેનો અભ્યાસ તમારે તમારી જાતે કરવાનો છે એટલે બુક ખોલી જ્યારે પાઠ સમજો ત્યારે સાથે સાથે મેં આ સમજાવી રીતે તમે સમયપત્રક એમાં ક્યુ સ્ટેશન છે પહોંચવાનો સમય ઉપડવાનો સમય રોકાણ અંતર કિલોમીટરમાં અને દિવસ આપેલા જ છે જે તમે તમારી જાતે અભ્યાસ કરશો હવે અહીંયા આપણે આટલું સમજા તો આપણે થોડું હવે ટ્રેન વિશે જાણી લઈએ ગયા વખતે આપણે જોયું હતું તો કે આપણે જોઈએ કે ટ્રેને પ્રમાણમાં સસ્તું અને ઝડપી મુસાફરી કરવાનું સાધન છે બધેથી સારું કોઈ પણ સાધન હોય મુસાફરી માટે તો ટ્રેન છે વાહન વ્યવહાર વાહન વ્યવહારના બધા જ સાધનોમાં ટ્રેનમાં સૌથી વધુ મુસાફરો મુસાફરી કરી શકે છે સારું અને સસ્તું તો કે શેમાં વધારે મુસાફરો છે એ ટ્રેનમાં મુસાફરી કરી શકે છે લાંબા અંતરની મુસાફરી માટે ટ્રેન ખૂબ જ અનુકૂળ સાધન છે એટલે કે આપણે આરામદાયક રીતે એમાં મુસાફરી કરી શકીએ છીએ ટ્રેનમાં પહેલેથી જ ટિકિટ લઈને મુસાફરી કરવાની હોય છે ટિકિટમાં મુસાફર અને મુસાફરીની વિગત તારીખ સમય ટ્રેનનું નામ ટિકિટ નંબર નંબર ભાડું કયા સ્ટેશનથી કયા સ્ટેશનની મુસાફરી કેટલા કિમીની મુસાફરી મુસાફરીની શ્રેણી શ્રેણી એટલે કે તમે કયા કેટેગરીમાં કે પહેલી બીજી ત્રીજી રીતે એની કેટેગરી આપેલી હોય છે તો તમે એમાં કેમાં મુસાફરી કરવાનો છો એટલે શ્રેણી આપેલી હોય છે ટ્રેન નંબર ડબ્બા અને બેઠક નંબર વગેરેની વિગત દર્શાવવામાં આવે છે ટ્રેનમાં આપણને આ બધું દર્શાવવામાં આવે છે મુસાફરીના સ્ટેશનને ઉતરતા અને રેલવે સ્ટેશનમાંથી બહાર નીકળતા ટિકિટ ચેકિંગ કરનાર અધિકારી આપણી ટિકિટ તપાસે છે અથવા આપણી પાસેથી તે ટિકિટ લઈ પણ શકે છે કેમ કે આપણે મુસાફરી કરતા હોય ત્યારે આપણી ટિકિટ ટિકિટ ચેકર હોય ચેક કરે છે તમને ખ્યાલ જ છે કે લગભગ બધા વિદ્યાર્થીઓએ છે બાળકોએ ટ્રેનમાં મુસાફરી કરી જ હશે ટ્રેનમાં આપણે થોડો કે વધુ સમય રહીએ છીએ તેથી ટ્રેનને સ્વચ્છ રાખવી આપણી ફરજ બને છે આપણે હગ ભોગવીએ તો ફરજ પણ બજાવવી જોઈએ આપણે ટ્રેનની મુસાફરી કરતા હોય તો સ્વચ્છતા રાખવી આપણી ફરજ છે અને આપણે હગ ભોગવીએ ટ્રેનમાં આપણે બેસી તો ફરજ બજાવવી જોઈએ આપણે ઘણા બધા સ્થળોનો પ્રવાસ કરીએ છીએ તમે ઘણા બધા સ્થળો છે વેકેશન હોય ત્યારે પ્રવાસ કરો છો જેમાં કિનારો પર્વતની ખીણો નદી કિનારો જોવાલાયક સ્થળો તથા મેળાની મુલાકાત લઈએ છીએ પ્રવાસથી આપણને ઘણું બધું શીખવા મળે છે આપણા જ્ઞાનમાં વધારો થાય છે સાથે સાથે મન પ્રફુલ્લિત થાય છે કે આપણે આખો દિવસ કાયમી જ્યારે રૂટીન કાંઈ કામ કરતા હોય એમાંથી આપણે થોડું કાંઈક એમ કે નવું શીખીએ અને આપણું મન છે એકદમ આનંદિત થાય છે પ્રવાસમાં આપણે ઘણા બધા સ્થળો જોઈએ છે કેટલાક સ્થળ એવા હોય છે જેની મુલાકાત માટે આપણે ટિકિટ લેવી પડે છે જેમ કે માછલી ઘર કોલ્ફિન શો મ્યુઝિયમ પ્રાણી સંગ્રહાલય પ્રાચીન મહેલ પ્રદર્શન સાયન્સ સિટી જાદુનો શો સર્કસ વસ્તુ સંગ્રહાલય વગેરે હવે તમે ટ્રેનમાં જે મુસાફરી કરવાની ટિકિટ લ્યો છે એમ બીજા આ સ્થળોએ જાઉં છું ત્યાં પણ તમારે ટિકિટ લેવી પડે છે આ પ્રકારના સ્થળોની મુલાકાત સમય કોઈ વસ્તુ કે અન્ય કોઈને નુકસાન ન થાય તેની આપણે કાળજી રાખવી જોઈએ દરેક રેલવે સ્ટેશનને ગાડીઓના આવન જાવનનું સમયપત્રક હોય છે જ્યારે રેલવે પ્રવાસ કરો ત્યારે ત્યાંના સમયપત્રકનો પણ અભ્યાસ કરવો જોઈએ આપણે ક્યાંય પણ ફ્રી હોય કે આપણને ખબર હોય કે દસ પંદર મિનિટ આપણી ટ્રેન મૂડી આવવાની છે કે હજી આપણે વેલા સ્ટેશન આવી ગયા છીએ તો ત્યાં કોઈ પણ સમયપત્રક મૂકેલું છે જેનો તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે દિવસ દરમિયાન કરેલા કાર્યને ડાયરીમાં લખવાની ટેવ પાડવી જોઈએ રિયાએ શું લખ્યું હતું તો કે પોતાની ડાયરી એમાં આપણે પણ આખો દિવસ જે કાર્ય કર્યું હોય એની ડાયરી બનાવવાની છે આપણે કેટલા કાર્યને જો દરરોજ ડાયરીમાં લખતા હોઈએ તો એક પ્રકારની નોંધવાહી બને છે અને આપણા કરેલા કાર્યને આપણે લાંબા સમય પણ વાંચીને જાણી શકીએ છીએ અને યાદ અથવા તો તાજી કરી શકીએ છીએ અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય